રાહુલ, રાહુલ મારી યારે કઈક તો વાત કર બેટા. તું આ ઘરમાં હસતો ખેલતો રહેતો હતો, અરે હવારમાં જા રાતે આય તો એ જય શ્રી કૃષ્ણ કરતો હતો. આવી હાલત મારાથી નથી જોવાતી બેટા, કઈક તો બોલ. જો તને ખબર છે ને, તને ભાવતી ખીર બનાવી છે મેં આજે, હું તને જમાડીશ ને બેટા. કઈક બોલ, મારી સાથે કઈક વાત તો કર. ના પાડી હતી તારે નથી જવું રીના સાથે, એમ છતાં તું રીના સાથે ગયો ને, જોયું ને કેવું પરિણામ આવ્યું. અરુણા, તું રાહુલને શું કામ હેરાન કરે છે? તને ખબર છે એને કાંઈ જ ખબર નથી. ડોક્ટરે તો કીધું છે એના બ્રેઇનમાં સોજો આવી ગયો છે, એટલે કાંઈ નહીં બોલે. એટલે તું એને ખોટો હેરાન નહીં કર, એને આરામ કરવા દે. હેરાન કરવાની વાત કરો છો? અરે મારા ઘરમાં મારા દીકરાનો અવાજ નથી સંભળાતો, એ વસ્તુ મને કોરી ખાઈ છે. આખો દિવસ મમ્મી 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 કરતો હોય, અને આજે જે કેટલો શાંત થઈને પડ્યો છે. તારી વાત હું સમજી શકું છું, તારામાં એક માની મમતા છે, તારી લાગણી છે, એટલે તને દુઃખ લાગે. પણ અત્યારે અત્યારે નિસ્તેજ છે, એનામાં કોઈ ચેતન નથી. જે હોય, મારા દીકરાની આવી હાલત કરનારનું તો ભગવાન ક્યાંય હારું નહીં કરે. આ બધું રીનાડીના મમ્મીના કારણે થયું છે, હું તો કહું ભોગવશે. હે શાંતિથી બેસી નહીં શકે, જેણે મારા દીકરાને બોલતો બંધ કર્યો છે ને આવી હાલત કરી છે ને, હું તો કહું કે ભગવાન એને બોલતા બંધ કરી દે. અરે પણ એની હરત આવી થાય, શું કામ નાખે છે? શું કામ ખોટા નિશા સાથે, ખોટા નિશા સાથે. આજે મારો દીકરો કઈ બોલી નથી શકતો, અરે આપણી સાથે વાત નથી કરી શકતો. હાથ ખોટનો મારો દીકરો આવી રીતે પડ્યો રહે ને, મા તરીકે હું આમ નામ જોયા કરું, તો ગુસ્સો આવે છે ને રીના ઉપર. આજ પછી ક્યારે એને આ ઘરમાં હું પગ નહીં મૂકવા દઉં. બસ અરુણા, તું મારી વાત સાંભળ. આ ડોક્ટર જે દવા લખી આપે છે ને, એને સમયસર આપવાનો કાળજી રાખ. બીજી માથાકૂટ કર મને, એને હેરાન નહીં કર. અને અત્યારે હું ઓફિસ જાઉં છું, અને કાંઈ પણ એવું લાગે ને તો મને ફોન કરજે, હું આવી જઈશ. રાહુલ, મારી સાથે વાત કરને બેટા. તું જે કહીશ ને એ પ્રમાણે હું કરીશ. નહીં ખીજાવ તને, એક શબ્દ નહીં કહું. રીનાને પણ હું આ ઘરમાં પાછી લાવી દઈશ. રાહુલ, આવી હાલત મારાથી જોવાતી નથી, કઈક તો વાત કર. ભગવાને મારા દીકરાની કેવી હાલત કરી, ભગવાનને શું કામ દોષ દેવાનો. આ બધું રીનાના રીનાની માના કારણે થયું છે. હે ચામુંડમા, હવે તમે જ મારો આધાર છો, મારી રક્ષા કરો, મારા દુઃખ દૂર કરો. મારા સાસુએ મને બહાર કાઢી મૂકી, એની મને ચિંતા નથી. પણ મારા પતિ, મારા પતિ અત્યારે ખૂબ જ રીબાય છે માં, એમનું દુઃખ દૂર કરો. મારાથી એ દુઃખ નથી જોવાતું. હે માં, તમે રક્ષા કરો, રક્ષા કરો. માં, મારો ચૂડી ચાંદલો અખંડ રાખો. માં, મારી અરજ સાંભળો. બસ મારા પતિને બસ સારું થઈ જાય. રક્ષા કરો માં, રક્ષા કરો. દીકરી, દીકરી, તું ચિંતા ના કરે. માં, તમે બોલતા જ નથી, મને બહુ જ ચિંતા થાય છે. માં, એમને કયા પાપ ની સજા મળી રહી છે? દીકરી, દીકરી, આ પૃથ્વી ઉપર દરેક માણસ પોતાના કર્મોની સજા ભોગવે જ છે. તારા પતિને પણ પૂર્વ જન્મના કર્મોની સજા મળી રહી છે. પણ મારા પતિને સારું તો થઈ જશે ને?
દીકરી દીકરી તારા પતિને હું કઈ જ નહીં થવા દઉં. ઉપર શ્રદ્ધા રાખ, મારું વચન છે. સુખી થા, સુખી થા. હે ચાઉંડુ માં, ખમ્મા મારી માં, હે મારી કુળદેવી માં. ના ના, હજી રાહુલ ને જરાય હારું નથી થયું બેન. જોઈએ હવે કેટલા ડોક્ટર બદલ્યા, કાંઈ જ નહીં, કોઈ જાતનો કોઈ ફરક નથી પડતો. હા હા, કરું હું તને પછી ફોન. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ કેવન લાયક છો તમે? બે હવે આવ્યા છો. હું જોવા આવ્યા છું કે મારો દીકરો હજી જીવે છે કે મરી ગયો એમ? અરુણા બેન, એવું શું કામ બોલો છો? હું તો રાહુલ કુમાર ની ખબર પૂછવા આવી. હવે રાહુલ કુમાર ને પથારી વસ્તુ કરી દીધા, આ બધું જે પણ કઈ થયું છે ને એ તમારા કારણે થયું છે, અને હવે છે ને આ ખબર પૂછવાના ડોંગ કરવાની જરૂર નથી. મેં શું કર્યું છે? હું તો ફક્ત માતાજીની ભક્ત છું. મેં કઈ થોડું કર્યું છે તમારા દીકરાને? હા, એ તો કોઈ પણ માણસ તાત્કાલિક ધોરણે તો એમ ન જ કે મેં ચોરી કરી છે. આ પોલીસ પકડી જાય, બે ત્રણ દંડા મારે અને થર્ડ ડિગ્રી આપે ને ત્યારે કે હા હા સાહેબ, રેવા દો રેવા દો, આ કામ મેં જ કર્યું છે. અને તમે તો મોઢા ઉપરથી જેટલા ભોળા લાગો છો એટલે લોકોને એમ જ થાય કે આ તો ખાલી માતાજીના દીવાબત્તી કરે છે, પણ આ કાળા ધોળા કરીને મારા દીકરાને જે ખવડાવી દીધું છે ને એના કારણે આ વસ્તુ બની છે. હા, તમારા મનમાં વેમ છે. મેં કાંઈ કાળા ધોળા નથી કર્યા અને મેં કાંઈ ખવડાવ્યું પણ નથી. તમારી કઈ ભૂલ થતી હશે. ભૂલ ને, ભૂલ તો અમારાથી થઈ ગઈ છે. આ તમારા ઘરની દીકરીને અમારા ઘરની વહુ બનાવીને, હે બનાવીને અમે બહુ મોટી ભૂલ કરી નાખી છે. જો એ તમારી દીકરી અમારા ઘરની વહુ ન હોત ને તો આજે મારા દીકરાની હાલત આવી તો ન જ હોત. પણ બેન, એમાં મારી દીકરીનો હું વાંક છે? તમારી દીકરીનો તો વાંક જ નથી. આ કાગડાના કરેલા ઈંડા ભોગવે, આ તમારા કરેલા ઈ ભોગવે છે. હું તમને હાથ ધોડીને કહું છું કે મેં તમારા દીકરાને કાંઈ કર્યું નથી. હું થોડી મારા જમાઈ, મેં કાંઈ કર્યું નથી. મારા જમાઈ બીમાર પડે એવું હું કાંઈ થોડી ઈચ્છું. બસ બસ, આ ભોળપણના નાટકમાં છે ને કદાચ એક વખત મારો ધણી આવી જાય, પણ હું નહીં. હું તો માણસને ઉપરથી નીચે લગી બહુ સારી રીતે પારખું છું. અને તમારા કાવતરા છે ને એ મારા દીકરા ઉપરથી હટાવી દેજો, નહીતર જોયા જેવી થશે. બેન, હા, રાહુલ કુમારનું એકવાર મને મોઢું જોઈ લેવા દો ને, એટલે મને નિરાશ થાય. આ તમારા ઘરે મેં એને મોકલ્યા અને બહુ મોટી ભૂલ કરી નાખી. હવે હું તમને એનું મોઢું જોવા દઉં. હે, હજી કે દાણા માણા નાખવાના બાકી રહી ગયા છે? અરે તમે તો માણસ કહેવાને લાયક નથી, જરાય શરમ જેવી જાત નથી. મારા દીકરાને જીવતી લાશ બનાવીને પથારીમાં પાડી દીધો છે અને હજી તમારે એનું મોઢું જોવું છે? મહેરબાની કરીને નીકળો, નીકળો મારા ઘરમાંથી. અરુણા, અરુણા નીકળો. અરુણા, આ તો શું કરે છે? તને ખબર છે આ બેન આપણા વેવાણ કહેવાય. આ તો હું શું કરું? ડામા છે બે સડું, દીવાબત્તી કરું, પ્રસાદી ધરું. અરે હું એમ નથી કહેતો, પણ દુશ્મન ઘેરે આવે ને તો એને આદર આવકાર આપવો. હા, બધું તમને આવડે છે, મને નથી આવડતું. આ વ્યક્તિને જોઉં છું ને તો મને ગુસ્સો આવે છે, પણ મારા દીકરાની હાલત આવી કરી નાખી છે આ વ્યક્તિએ. અરે પણ એને એક વખત એને જમાઈનો એને દીકરો ગણાય, જમાઈ એટલે દીકરો ગણાય તો તને ખબર પડે કે એને ચિંતા થતી હોય તો જ અહીંયા આવ્યા હોય ને. એને એક વાર મોઢું જોઈ લેવા દે, પછી બે જશે. હું એને અંદર નહીં જવા દઉં. એની માટે થઈને મારે ચાહે તમારી યારે ઝઘડો કરવો પડશે ને તો કરી લઈશ. અંદર તો તમને નહીં જ જવા દો. અને આ મોઢું જોઈને ઉભા છો શું? હા, જરાય શરમનો છાંટો છે? નીકળી જાઓ મારા ઘરની બહાર, એટલે ધક્કા મારીને બહાર કાઢતા મને બહુ સારી રીતે આવડે છે. એકવાર મોઢું જોવા દો, પછી હું રહી જઈશ. બેન, નીકળો મારા ઘરની બહાર. બેટા, તારી સાસુ એ તો મને રાહુલ પાસે જવા પણ નથી દીધી, અને મારું તો કેવું અપમાન કરી અને મને ઘરની બહાર કાઢી મૂકી. આ શું બોલી રહ્યા છો મમ્મી? મારા સાસુએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા, રાહુલને મળવા પણ ના દીધા? હા બેટા, એનું કેવું એમ છે કે રાહુલ પર
મેં નક્કી કઈ કાળું જાદુ કર્યું છે અને તે દિવસે જમવાનું હતું ને તે મેં કઈ ખવડાવ્યું છે એવું કહે છે. આ કેવા આક્ષેપો મૂકે છે, મને પણ આવું જ કહી રહ્યા હતા. કેવા પ્રકારના માણસો છે ખબર નથી પડતી. આપણે તો માતાજીની પૂજા કરીએ છીએ ખાલી, અને આપણી પૂજાને આવી રીતે મેલી ભક્તિ કહે છે. હા, નહીં સમજે એ લોકો, કારણ કે એ લોકો છે ને આ જાનવર માંથી પણ જાય એમાંના છે. જાનવર ને પણ બે ચોટી મારો ને તો આ જોવું એને ખબર પડી જાય છે. ઉપાધિ હું કામ એને કરે છે. આપણી કુળદેવી ચામુંડમાં ઉપર ભરોસો રાખવો જોઈએ, અને મને અને મારા જીવ કરતા પણ વધારે એની ઉપર ભરોસો છે. માતાજીનું પણ એવું જ કેવું છે કે જો ગમે તે કાર્યમાં આ અન્યાય થતો હોય એની સામે લડીએ નહીં ને તો ભગવાન પણ મદદ નથી કરતા. પહેલ તો કરવી જ પડે ને. હા બેટા, તારી વાત સાચી છે, પણ માતાજી છે ને બધું બરાબર કરી દેશે. આપણે અત્યારે કાંઈ બોલવું નથી. અપમાનિત કરીને બહાર કાઢી મૂક્યા, સાંભળીને મને બહુ જ દુઃખ થાય છે. એમાં રક્ષા કરો, માં રક્ષા કરો, બધું સારું કરી દો માં. મારા સાસુ આવું વર્તન કેમ કરી રહ્યા છે? મારી અરજ સાંભળો માં, રક્ષા કરો માં. મેં તમારા નકોડા નવરાત્રા કર્યા છે માં, બધું સારું કરી દો. મારાથી આ દુઃખ નથી જોવાતું. રક્ષા કરો માં, રક્ષા કરો. દીકરી 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 હે લોકોના મનમાં નાસ્તિકતા ભરેલી છે ને એનું મન મન ધર્મથી વિકૃત થઈ ગયું છે, તો એ લોકોને એવા વિચાર તો જરૂર આવવાના, અને તું એનો હરખ શુભ ના મનાવીશ. માળી, એ મારા માના અપમાનની સાથે સાથે તમારું પણ અપમાન કરી રહ્યા છે. એ તમારી ભક્તિને મારા સાસુ મેલી ભક્તિ કહે છે, અને સાથે સાથે તમારી ભક્તિને પણ એ મેલી ભક્તિ કહી રહ્યા છે. હું જાણું છું દીકરી છું દીકરી કે તારા સાસુ મારું અપમાન કરે છે, પણ ધીરજ રાખ, ધીરજ રાખ. તારા સાસુના પાપનો ઘડો હવે છલકાઈ ગયો છે. પાપની સજા હું એને બહુ જલ્દી આપીશ. માં, તમે દયાળુ છો, તમે સૌનું રક્ષા કરવા વાળા છો. તમે મારી સાસુ માને પરચો બતાવો, પણ મારા પતિને સાજા કરી દો. મને એમની બહુ જ ચિંતા થાય છે. તમે એમને સાજા કરી દો માં, બસ સાજા કરી દો. દીકરી 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 મારા ઉપર ભરોસો રાખ, ભરોસો રાખ, મારી ભક્તિ કર, ભક્તિ કર, મારા પતિને હું કઈ જ નહીં થવા દઉં. બસ બસ ખાલી મારી ભક્તિ કર. હે ચામુંડા માં, હે મારી કુળદેવી માં, ખમ્મા મારી માં, ખમ્મા.